સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન રોડ ઉપર ઝાડની ડાળી તૂટતા ચાર વીજ પોલની કીડ ભાંગી હોવાના સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે આ ઘટના રાત્રિના સમયે બની હતી. સમાચાર મળી રહ્યા છે કોઈ જાનહાની થઈ નથી. પ્રાંતિજ અર્બનની મેઇન લાઈન ઉપર ઝાડની ડાળી તૂટી પડતા મોટા ભાગનો વીજ પુરવઠો બંધ થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. કર્મચારીઓ દ્વારા તાત્કાલિક વીજ પ્રવાહ ચાલુ કરવા સવારથી જ અધિકારીઓ સહિત 10 કર્મચારીઓ કામે લાગ્યા હતા. પ્રાંતિજ વીજ કંપનીની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી. સાથે જ પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપરથી રેલવે સ્ટેશન ઉપર અનેક ઝાડ તથા ડાળા પડું છતાંય જવાબદાર તંત્રની કામગીરી ઉપર અનેક સવાલ ઉઠ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન રોડ ઉપર ઝાડની ડાળી તૂટી પડતા ચાર વીજ પોલની કીડ ભાંગી હોવાના સમાચાર મળી આવ્યા છે. જેમાં વીજ કંપનીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સમાચાર મળી રહ્યા છે કે કોઈ પણ જાનહાની થઈ નથી. સાથે જ વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક વીજ પ્રવાહને ચાલુ કરવા સવારથી જ અધિકારીઓ સહિત 10 કર્મચારીઓ પણ કામે લાગ્યા હતા. પ્રાંતિજ વીજ કંપનીની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી. તો પ્રાંતિજ એપ્રોચ રોડ પરથી રેલવે સ્ટેશન ઉપર અનેક ઝાડ તથા ડાળો પડી થઈ રહી છે. છતાંય જવાબદાર તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સાથે જ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે.